મહત્વના સમાચાર અમદાવાદમાં નીકળવા અંગે મોટા સમાચાર છે મોહરમમાં શહેરમાં તાજિયા નહીં નીકળે પાસે આવી છે માહિતી પોલીસ અધિકારીઓ તાજિયા કમિટી સાથે બેઠક થઈ આવતીકાલે સત્તાવાર પત્રકાર પરિષદ યોજી જાહેરાત થશે જુલુસ પર પ્રતિબંધ હોવાથી તાજિયા કાઢવા પર નિર્ણય થશે તાજિયા સિવાયની ધાર્મિક વિધિ અંગે પણ નિર્ણય ગાઈડલાઇનના પાલન સાથે ધાર્મિક વિધિ થશે હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ફરી એક મોટી દુર્ઘટના થઈ છે નિગુલસરી પાસે ભૂસ્ખલનની ઘટના થઈ છે ચાલીસ પ્રવાસીઓથી ભરેલી બસ પર ભૂસ્ખલન થયું છે કિન્નોરથી હરિદ્વાર જઈ રહી હતી બસ નેશનલ હાઈવે નિગુલસરી પર ભૂસ્ખલન થયું છે ઘટનામાં ટ્રક અને નાના વાહનો પણ દબાયાની આશંકા છે ઘટના ઘટના બાદ રાહત બચાવ ટીમ સ્થળે પહોંચી છે છે ઘણા લોકો હોવાની આશંકા કારણ કે એક મુસાફરોથી ભરેલી બસ આ ભૂસ્ખલનમાં દબાઈ છે સાથે જ ટ્રક અને ગાડી પણ દબાઈ હોવાની જાણકારી છે ભૂસ્ખલનમાં આ બસ ત્યાં છે કે ત્યાંથી નીચે પડી ગઈ છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે રેસ્ક્યુ ટીમ પહોંચી ચૂકી છે અને રેસ્ક્યુ ટીમની મદદથી હવે સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવી રહ્યું છે

ગુજરાત માટે વરસાદને લઈને રાહતના સમાચાર છે કે પંદર ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થશે સત્તર ઓગસ્ટથી વરસાદનું જોર વધશે ગુજરાતમાં હજુ છતાલીસ ટકા વરસાદની ઘટ છે ત્યારે આ મહત્વના અને મોટા સમાચાર પંદર ઓગસ્ટ રવિવાર બાદ વરસાદની અસર જોવા મળશે ચોમાસા ફરી એક વખત જોર પકડતું જોવા મળશે અને સત્તર ઓગસ્ટ બાદ જે રાજ્યને જરૂર છે તે વરસાદ જોવા મળશે एक्टिवेट हो सकता है कुछ दिन का बाद तो सत्रह तारीख का बाद अठारह उन्नीस तारीख से वो शुरुआत हो जाएगा साउथ गुजरात से साउथ गुजरात को मोस्टली सत्रह तारीख का बाद अठारह उन्नीस तक बारिश मिलेगा और उसका बाद और एक दो दिन का बाद जैसे बीस इक्कीस तक नॉर्थ गुजरात को भी मिलने का संभावना है વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા જળાશયોમાંથી પાણી છોડવાના નિર્ણય બાદ નર્મદા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે સરકારના નિર્ણય બાદ નર્મદા કેનાલમાં તેર હજાર પંચાવન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં નહીવત વરસાદ નોંધાયો છે જેને લઈને બંધની સપાટીમાં પણ નહીવત વધારો થયો છે હાલમાં ઉપરવાસમાંથી તેર હજાર એકસો એક્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જોકે ત્રણ દિવસથી પાણીની આવક થતાં ડેમની સપાટીમાં સત્યાવીસ સેન્ટીમીટરનો વધારો થયો છે પરંતુ આજે જળ સપાટીમાં બી સેન્ટીમીટર ઘટી ગઈ છે હાલ ડેમની સપાટી એકસો સોળ પોઈન્ટ છેતાલીસ મીટર છે અને ડેમમાં ચાર હજાર ચારસો દસ પોઈન્ટ ચોરાણું એમસીએમ પાણીનો જથ્થો છે તો મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું છે ખેડૂતોની માંગને લઈને છોડાયું છે પાણી પાણી ક્યુસેક આવકની સામે સિંચાઈ માટે છોડાયું કડાણા ડાબા કાંઠા કેનાલમાં ચારસો પચીસ ક્યુસેક પાણી છોડાયું કડાણા જમણાકાંઠા કેનાલમાં વીસ ક્યુસેક પાણી છોડાયું ડેમની જળસપાટી ત્રણસો એકાણું પોઈન્ટ બે ઇંચ પર કુલ સંગ્રહ શક્તિથી માત્ર ચાલીસ ટકા જ ભરાયેલો છે ડેમ વરસાદ ખેંચાતા ડેમોમાંથી પાણી છોડવાનો નિર્ણય રાજકોટમાં પણ કરવામાં આવ્યો જેમાં છ ડેમમાંથી પાણી આપી શકાશે રાજકોટ સિંચાઈ છે ડેમ ડેમ પૈકી ડેમમાંથી આજી બે ન્યારી બે ભાદર બે વેણુ ફોફલ ડેમ આજી ત્રણ માંથી પાણી અંગે સાંજ સુધીમાં નિર્ણયની શક્યતા ચાલુ સિઝનમાં વીંછયા પડધરી તાલુકામાં ઓછો વરસાદ થયો છે ત્યાંના ખેડૂતોને હાલાકી ન પડે તેઓનો પાક બચી જાય તે માટેનો પ્રયાસ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાકને નિયત કરવામાં આવેલા પિયત માટે આપવામાં આવેલા નિર્ણયને રાજકોટ ભારતીય જિલ્લા કિસાન સંઘ દ્વારા આવકારવામાં આવ્યો છે રાજકોટ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વરસાદની કોઈ આંધાણ જોવા નથી મળ્યા ત્યારે ખેડૂતોના વાવણી કરેલા પાકને નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે આ સમયે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પિયત માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે વરસાદ ન હોય તો ખેડૂતોને નુકસાનીનું પ્રમાણ વધતું હોય છે ઘણા સમયથી વરસાદ ન થવાના હિસાબે ખેડૂતોની અંદર ભયનો માહોલ છે એવા સમયે સરકારે જે જાહેરાત કરી છે કે સપ્ટેમ્બરના એન્ડ સુધી પીવાનું પાણી રાખી અને બીજું પાણી ખેડૂતો માટે છોડવું જોઈએ તેનો નિર્ણયને અમે આવકારીએ છીએ રાજ્યમાં વરસાદની અછત વર્તાઈ રહી છે હજુ પણ સારા વરસાદની કોઈ અપેક્ષા નથી પંચોતેર લાખ હેક્ટરમાં ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે બીજી તરફ જળાશય પણ હજુ અધૂરા છે વરસાદ ખેંચાતા રાજ્યમાં મોટા ભાગના ખેડૂતો પરેશાન છે જૂન અને જુલાઈ બાદ હવે ઓગસ્ટમાં પણ વરસાદની અછત વર્તાઈ રહી છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માંડ છત્રીસ પોઈન્ટ ત્રણ ટકા વરસાદ નોંધાયો છે જે છેલ્લા સાત વર્ષમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ છે રાજ્યના પચીસ તાલુકામાં પાંચ ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે જેમાં છ તાલુકા તો એવા છે કે જ્યાં ત્રણ ઇંચ પણ ઓછો વરસાદ થયો જેમાં લાખણીમાં સૌથી ઓછો એક પોઈન્ટ આઠ ટકા થરાદમાં એક પોઈન્ટ નવ ટકા લખપતમાં બે પોઈન્ટ એક ટકા સાંતલપુરમાં બે પોઈન્ટ એક ટકા વાવમાં બે પોઈન્ટ એક ટકા અને વિછિયામાં બે પોઈન્ટ આઠ ટકા વરસાદ નોંધાયો છે ઝોન પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ચાલીસ પોઈન્ટ બે ટકા મધ્ય ગુજરાતમાં ચોત્રીસ સાત ટકા સૌરાષ્ટ્રમાં તેત્રીસ પોઈન્ટ છ ટકા કચ્છમાં એકત્રીસ પોઈન્ટ સાત ટકા અને ઉત્તર ગુજરાતમાં એકત્રીસ પોઈન્ટ બે ટકા વરસાદ થયો છે પંચોતેર લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે અને હવે તેના પર જોખમ તોડાઈ રહ્યું છે બીજી તરફ જળાશય પણ હજુ અધૂરા છે ઝોન પ્રમાણે ડેમમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ તો કચ્છના વીસ ડેમમાં સરેરાશ બાવીસ પોઈન્ટ નવ ટકા ઉત્તર ગુજરાતમાં ચોવીસ પોઈન્ટ ચાર ટકા સૌરાષ્ટ્રમાં ચાલીસ પોઈન્ટ સાત ટકા મધ્ય ગુજરાતમાં ચુમ્માલીસ ટકા દક્ષિણ ગુજરાતમાં અઠાવન ટકા અને સરદાર સરોવર ડેમમાં છેતાલીસ પોઈન્ટ છ ટકા પાણી છે રાજ્યના માત્ર વીસ ડેમ પંચોતેર થી સો ટકા ભરેલા છે બત્રીસ ડેમમાં પચાસ થી પંચોતેર ટકા પાણી છે જ્યારે સત્તાણું માંડ પચીસ ટકા પાણી જ બચ્યું છે હાલ જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા છે તેઓ પાકને બચાવવાની જહેમતમાં જોતરાયા છે તો જ્યાં સિંચાઈની વ્યવસ્થા નથી તે ખેડૂતો ઊંચે આકાશ તરફ મીઠ માંડીને બેઠા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી